तो कोरोना ने कारण उत्पन्न थयेली महामारी नी चपेट मा आवेला श्रमजीवी परिवारों बे टंक भोजन मा पण माटे पण वलखा मारी रहा छे। त्यारे आवो सांभळे सरहद के उपसर पार नी कहानी। पाड़ोसी देश पाकिस्तान थी हिजरत करीने अमदावाद वसता परिवारों जो हजु केवा छे, नाना मोटा कामो करी पोतानो गुजरान चलावे छे, जेमनी पासे कोई राशन कार्ड नथी के कोई राहत ना अनाज नो भंडार नथी। तो आवो जोईए के केवी रीते जीवन निर्वाह करे छे तेओ। 2011 मा मैं फैमिली साथ आया था, मोहन मारा भाई बनने जोड़े आया था, हमारी 13 मानसों की फैमिली थे, जॉइंट फैमिली रही थी। इन आया बस थोड़ी तकलीफ तो थी, नवा नवा था, पर इन सरकार ने खूब एनु धन्यवाद आप दिए, हमने बड़ी जगह सपोर्ट की दी। जेम कमीशन ऑफिस गया तो त्या भी हमारा जे ननका मोटा ऑफिस लिए काम था, ये थाया बस इन रोजगार लागे धंधे लागे, एटले कुर्ती नु काम करी थी अमे, काम पर सारू से साहब। मुश्किल तो घनी बड़ी होती हूँ, पर कोशिश की थी। एक हूँ मारो मित्र अर्जुन भाई, अमे अमारी कम्युनिटी में थोड़ा अमे पोता ने आगे राखी थी कि कहीं पर पर्सन हो कहीं तकलीफ हो, हम भी एज हतु अमे पोता विचार्यू कि भाई आ समय अपना ने एक सख्त थवानुं छे, आगे अपने कोई कोशिश करिए जे अपनी समाज माटे सारू थाय। तो अमे बे भाई कोशिश की थी जे नथी अमारा थी डीडीओ साहेब से अमारे कॉन्टेक्ट थया, रोजन खंबाड़ा मैडम से अमारे कॉन्टेक्ट थया, एना खूब खूब आभार करी थी। एना थी अमारे कोरोना टेस्ट थी कॉन्टेक्ट थयो, जे अमने रोज कम से कम 300-350 माणसों अमने रोज अमने तैयार फूड मळे थे। एम अमदावाद नु तो 1000 થી ઉપર નો આંકડો હશે, કેમ કે 1000 થી વધારે છે, એક અમારી કમ્યુનિટી નથી, આમાં ઘણી બધી કમ્યુનિટી છે જે કો રિફ્યુજી છે, એમાં અમદાવાદ ગુજરાત નું એક મેઈન સિટી છે જેમાં સૌથી વધારે માણસો આવે છે। મહેશ્વરી થઈ ગયા, સિંધી થઈ ગયા, કોલી થઈ ગયો, ભીલ છે, બાગડી છે, જેમાં અમારી સમાજ અમે મેઘવાર થઈએ, એવી ઘણી બધી સમાજો છે જે 90% જે અગર સિંધમાંથી આવે છે તો અમદાવાદમાં રહેવા પસંદ કરે છે સિંધ પ્રાંતના વધારે। મારું નામ રાજેન્દ્ર મોદી છે। करुणा ट्रस्ट कोरोना 19 भोजन राहत कार्य सेवा यज्ञ चालू करेल छे, तेमा पीडीएस एटले के जाहिर राशन बेनिफिट ना मळता होय तेवा लोकोने भोजन आपवानो कॉन्सेप्ट राखेलो, एमा अमदावाद जिल्ला विकास अधिकारी अरुण बाबू साहेबना संपर्कमां आव्या हता। एमना अने रुझान खंबाताना कोऑर्डिनेशनथी अमने सूचना मळी, ते प्रमाणे पाकिस्तानथी भारतमां आवेला शरणार्थीओ प्रकारना 400 लोको कुबेरनगर, ठक्करबापानगर अने जूनावाड़ा विस्तार में कुल मळीने रहे छे, तेमांथी 350 लोको माटे करुणा ट्रस्ट दैनिक बे टाइम भोजन पूरु पाड़े छे, सवारे पूरी शाक, सांजे खीचड़ी कढ़ी, ए प्रकारनुं भोजन नियमित छेल्ला 30 તારીખથી આપવામાં આવે છે અને 14 તારીખ સુધી આપવાનો સંકલ્પ કરેલો છે। મારું નામ ડાફડા અર્જુન મોહન છે અને અહીંયા કુબેરનગરમાં રહું છું। સર હું અમદાવાદમાં આવ્યો છું 9 માર્ચ 2014 કરાચીથી ઇન્ડિયા માઇગ્રેટ કરી આવ્યો છું અને એની પછી અહીંયા કોરે આવ્યા ને ભાઈ મેં સિલાઈનું કામ કરું છું, હું લેડીઝ કુર્તીનું કામ કરું છું અહીંયા કોરે, તો એને કઠું પેક કરી અહીંયા શહેર સિટીથી એનું કપડું લઈ આવી છે, ઓર્ડર પ્રમાણે જેવું ડિમાન્ડ હોય એવી રીતે એને બનાવી કરીને પાછું આપીએ અહીંયા। સર મુશ્કેલો તો સભેથી પહેલી તો અમે નહીં મુશ્કેલ હતી કે એક તો હજી અમે જે નાગરિકતા અમારી પાસે નથી અહીંયાની, તો ઇન્ડિયન જેટલા લોકલ સિટીઝન રહ્યા હું સભેને રાશન કાર્ડ આધાર ઉપર ગવર્મેન્ટની તરફથી જે રાશન મળે રહ્યું હતું તો એ સુવિધા અમારે પાસે નહોતી, તો અમે થોડું નેટને થ્રુ કંઈ સોશિયલ વર્કિંગને થ્રુ મેડમ રોઝન ખંબાટા અને ડીડીઓ સાહેબ એનાથી કોન્ટેક્ટ થયું, ફેસ ટુ ફેસ તો નથી મળ્યા થી બાય ફોન કોન્ટેક્ટ થયું, તો એને પછી સહાયતા કીધી અમારી, તો ક્યાંયથી રેડી ફૂડ અને ક્યાંયથી આ કોરોના ટ્રસ્ટને બે હાથમાંથી અમે એને મુસલસલ ખાધું મળે રહ્યું 31 તારીખથી કરી આ દિવસ સુધી અમે મુસલસલ બે ટાઈમનું ખાધું, લગભગ 325-350 લગભગ એક ટાઈમ માટે એટલે માણસનું ખાધું મને મળી ગયું। મારો પરિવાર તો મોટો છે, અમે 5 બહેન 5 ભાઈ છીએ, પણ એમાંથી હું 2014માં આવ્યો છું, તો મારો ભાઈ લાસ્ટ યર 2018ની અંદર આવ્યો છે અહીંયા ઇન્ડિયાની અંદર, અને હમણાં મારા પરિવારની અંદર અમે 4 જણા છીએ, હું મારી ઘરવાળી ને મારો છોકરો ને દીકરી। થ્રુ કોન્સ્ટિટ્યુશન જે સંવિધાન ઇન્ડિયાનો છે એના બિહાફમાં છે, તો 7 વર્ષની અંદર અંદર તમને નાગરિકતા મળી જવી ખપે, પણ હમણાં જે CA વાળો જે ઇશ્યુ રહ્યો જેને શાહીનબાગ ને મોસ્ટલી બીજે ઇન્ડિયાને કાફી શહેર એની અંદર વિરોધ એનો ચાલે રહ્યો, તો એ સ્પેશિયલી અમારે જેવે માટે હતો કે એ CAA થ્રુ જેને જે 31 ડિસેમ્બર 2014 પછી આવ્યા છે એને બધે પહેલાં જે આવ્યા છે 31 ડિસેમ્બર 2014 પહેલાં જેટલા બી આવ્યા છે એને બધેને એ નાગરિકતામાં લાભ મળે। હાલ સમાચારમાં સમય થયો છે વિરામ।